મિત્રો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું એક વખત ફરી સ્વાગત છે. આજે આપણે ફરી એક વખત ગુજરાતી મીડિયમ NCERT બુક છે એનું ટેક્સ્ચ્યુઅલ આગળનો ટોપિક ભણવા જઈ રહ્યા છે. ચેનલ પર અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલા છે, એ પ્લેલિસ્ટના તમે ટાઇટલ વાંચીને તમે જોઈ શકો છો કે તમારે કયો વિડીયો જોવો છે. ઇંગ્લિશ મીડિયમનો અલગ બનાવેલો છે, એમાં ક્રેશ કોર્સ છે, ગુજરાતી મીડિયમમાં પાછી બે વસ્તુ છે, એક નીટ માટે છે અને એક મતલબ કે ટેક્સ્ચ્યુઅલ છે, તો તમારે વ્યવસ્થિત જોઈ લો. આજનો ટોપિક ચાલુ કરતા પહેલા તમને 30 સેકન્ડનો એક નાનકડો કિસ્સો કહી દઉં. આજે સવારમાં એક કોલ આવ્યો હતો, ઓલમોસ્ટ આઈ થિંક મારા અંદાજે મેં પૂછપરછ કરી તો જામનગરથી કોલ આવ્યો હતો. એમાં કોઈ સ્ટુડન્ટ છે એનો ફોન હતો. એને મને એવું કીધું કે સર, આજે વિડીયો મતલબ કે ચેનલ પર મૂક્યા છે એ શું કન્ટિન્યુ ચાલુ રહેશે? મેં કીધું કેમ, તો એનું કારણ એવું હતું કે સર, અહીંયા અમારે સારા ટ્યુશન નથી મળી રહ્યા, તો મતલબ કે તમારો જે વિડીયો હતો એ વિડીયોની અંદર એવું જ લાગી રહ્યું હતું કે અમે ખરેખર મતલબ તમારી સામે બેઠા છે અને ટ્યુશન કરી રહ્યા છે. તો મને ઘણું સારું લાગ્યું એ બાબતે. તો મેં પછી એવું ડિસિઝન લીધું છે કે આ વિડીયોને આખું વર્ષ મતલબ કે એઝ પોસિબલ, એઝ મારાથી જેટલું પણ પોસિબલ બનશે એ પ્રમાણે હું ટાઈમ શેડ્યુલ સેટ કરીને ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ. તો આ જ રીતે તમે મતલબ કે વિડીયો છે એ દૂર દૂરના વિસ્તારો જ્યાં મતલબ કે ટ્યુશન અને મતલબ કે સારી માહિતી નથી મળી રહી ત્યાં સુધી તમે પહોંચાડો, અને હું પણ પ્રયત્ન કરીશ કે મારાથી સારું બનતું મતલબ કે કરી શકીશ. ઓકે, તો આજે આપણે મતલબ કે ગુજરાતી મીડિયમ NCERT બુક છે એમાં ટેક્સ્ચ્યુઅલ કેટલા ટોપિક ભણ્યા હતા એક વખત યાદ કરી લઈએ. પહેલો વિદ્યુત પ્રવાહ ટોપિક હતો, ઓકે, વેરી ગુડ. બીજા નંબરની વસ્તુ હતી, આઈ થિંક તમને યાદ હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા હતું. ત્રીજા નંબરનો ઓહ્મનો નિયમ અને ચોથા નંબરની વસ્તુ હતી અવરોધ. અવરોધ એટલે એની અંદર આપણે એવું સમજાયું કે અવરોધ છે કઈ કઈ બાબત પર આધાર રાખે છે, તો અવરોધ છે પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ એટલે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. યાદ હોય તો R = ρ/A આવું સૂત્ર ભણ્યા હતા. એના પછી મેં લખ્યું હતું કે તાપમાન ઉપર આધાર રાખે, જાત ઉપર પણ આધાર રાખે, દ્રવ્ય કયા પ્રકારનું છે. પછી એક શબ્દ હતો અવરોધ હતો, અવરોધકતા હતું. મેં કીધું હતું કે એનું મતલબ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું. તો અત્યારે ટોપિક નંબર 4 છે, એમાં આ જે વસ્તુ છે MCQ માટે ખાસ છે, એટલે જે લોકો આ વર્ષે ગુજકેટની એક્ઝામ કે નીટની એક્ઝામ આપતા હોય એ પણ બરાબર જોઈને ધ્યાન રાખજો. તો પહેલી વસ્તુ છે R એટલે અવરોધ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રેઝિસ્ટન્સ. થોડું ઝડપથી ધ્યાન આપજો, રેઝિસ્ટન્સ. આપણે વિડીયોની સાઇઝ વધી ના જાય એ પણ ધ્યાન આપીશું, એટલે હું થોડું સ્પીડમાં મતલબ ભણાવવાનો પ્રયત્ન કરીશ, તમે થોડું કોન્સન્ટ્રેશન કરજો. તો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ છે, ઓકે, વેરી ગુડ. રો એટલે શું છે? અવરોધકતા. અવરોધકતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેઝિસ્ટિવિટી. અવરોધની છોટી બહેન એટલે કે અવરોધની બહેન અવરોધકતા છે. અવરોધનો ખાસ દુશ્મન વાહકત્વ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્ડક્ટન્સ કહેવામાં આવે છે, કન્ડક્ટન્સ, ઓકે. અને વાહકત્વની નાની બેન છે વાહકતા, એનું નામ છે કન્ડક્ટિવિટી. આ નાની બેન મોટી બેન એવું કઈ છે નહીં, ખાલી સમજવા માટે છે, કન્ડક્ટિવિટી. ઓકે, હવે આ તો ટોપિક સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વસ્તુ છે અવરોધ. તો અવરોધ છે એનો સિમ્બોલ શું છે? કેપિટલ R છે. બોર્ડ પર હું પહેલાથી લખી કેમ રાખું છું, કેમકે લખવામાં ટાઈમ બગડે નહીં એટલા માટે, એટલે થોડું ધ્યાન આપજો. તો અવરોધ છે એનો સિમ્બોલ છે કેપિટલ R. અવરોધનું જે વ્યસ્ત છે, અવરોધ એટલે શું? આપણે આગળ વ્યાખ્યા ભણ્યા હતા કે વિદ્યુત ભારોની જે ગતિ છે એને રોકવાનો જે પ્રયત્ન થાય છે એ ગુણધર્મને અવરોધ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે રોડ પર જતા હોય તો જે બમ્પ આવે છે, સ્પીડ બ્રેકર, એ આપણી સ્પીડને અવરોધે છે, તો એ અવરોધ કહી શકાય. એ રીતે આ વાહક તારની અંદર જે વિદ્યુત ભારોની ગતિ થાય છે એનો વિરોધ જે કરે છે એને અવરોધ કહેવાય, અને જે વહન કરે છે, જે ગુણધર્મ વહન કરે છે એને વાહકત્વ કહેવાય. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. અવરોધના વ્યસ્તને શું કહે છે? વાહકત્વ. અવરોધનો સિમ્બોલ કેપિટલ R છે રેઝિસ્ટન્સ પરથી. વાહકત્વનું ઇંગ્લિશમાં નામ છે કન્ડક્ટન્સ, એના પરથી C પણ એનો સિમ્બોલ છે અને કેપિટલ G પણ છે. NCERT બુકની અંદર કેપિટલ G આપેલો છે, ઓકે, અને આપણે C એ જૂના સિલેબસમાં આવતો હતો એટલે મેં બંને સિમ્બોલ લખ્યા છે. SUVs જે પણ એક્સેપ્ટ કરવો હોય આઈ થિંક NCERTનું સિલેક્ટ કરજો અત્યારે. પછી અવરોધનું સૂત્ર છે, આપણને ઓહ્મનો નિયમ આવડે છે. ઓહ્મનો નિયમ શું હતો? V = IRD, એટલે કે V = IR આવે છે. તો R = શું થાય? V / I. પછી આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે R = શું આવે છે? ρ/A આવે છે.
તો આ સૂત્રો થઈ ગયા. આ સૂત્રોને તમે વ્યસ્ત કરી નાખો તો શું થઈ જશે, i / b થશે. આને હું દૂર કરી નાખો તો a / શું આવે છે, રોએલ આવે છે, a / રોએલ આવે છે. તો પહેલી વસ્તુ આપણે ક્લિયર કરી નાખી, અવરોધ છે એનો સિમ્બોલ કેપિટલ r છે, વાહકનો સિમ્બોલ કેપિટલ c અથવા g છે, આ બાજુ સૂત્ર v / i છે, પેલી બાજુ i / b છે, આ બાજુ રોએલ / a છે, આ બાજુ શું છે, a / રોએલ છે. ઓકે ફિનિશ. હવે વાત કરીએ એકમની, એકમની વાત આપણે પછી લાસ્ટમાં કરીએ. ચલો અવરોધકતાની વાત કરીએ. અવરોધકતા અને વાહકતા, તો અવરોધકતાને ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટિવિટી, એનો સિમ્બોલ છે રો, વાહકતાનો સિમ્બોલ છે સિગ્મા, સિગ્મા છે અને એક જ સિમ્બોલ છે, સંજ્ઞા એક જ છે સિગ્મા. હવે જેવી રીતે અહીંયા બે છે એવી રીતે અહીંયા એક જ છે. ઓકે હવે આને ઇંગ્લિશમાં કહેવાય કન્ડક્ટિવિટી. આનું સૂત્ર શું થાય, તો મેં અહીંથી બનાવ્યું છે, કંઈ નવી વસ્તુ શોધ નથી કરી, કે રો ને કરતા બનાવો તો શું થાય, આર એ / એ, કામનું નથી પણ તો પણ યાદ રાખવું બરાબર છે, એ આના ઉપરથી બની જશે, કે ગોખવાની કોઈ જરૂર નથી. તો મેઇન વસ્તુ આપણે એકમની વાત કરીએ, બધાને એકમ છે, તમે ગોખવા જશો તો ક્યારે પાર નહીં આવે. ફંડા ક્લિયર કરવાના છે, તો અંડા તમે ગમે ત્યારે આપી શકશો, તો મેઇન વસ્તુ છે અંડાનો મતલબ ગમે ત્યારે યાદ કરી શકશો. તો એનો મતલબ છે અવરોધનો એકમ ઓમ છે, આઈ થિંક એ તમને બધાને યાદ છે. આનો એકમ ઓમ છે, તો આ છે વાહકત્વની વ્યાખ્યા શું થાય, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, એ રીતે અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય, વાહકતા કહેવાય. સો સિમ્પલ. હા, અહીંયા એક વસ્તુ લખવાની બાકી થઈ ગઈ, 1 / રો કહી શકાય બરાબર છે આના વ્યસ્તને, અને અહીંયા તમે લખી શકો 1 / સિગ્મા. ઓકે, એ જ રીતે અહીંયા તમે લખી શકો 1 / આર લખી શકો, એ જ રીતે અહીંયા લખી શકો 1 / જી લખી શકો. આઈ થિંક તમને ખબર પડતી હશે, આ બંને એકબીજાના વ્યસ્ત કહેવાય. એકમની વાત કરીએ, આનું એકમ ઓમ છે. ઓકે, તો આનું ઓમનું વ્યસ્ત શું થાય, ઓમ ઇન્વર્સ, કેમ કે એક ઘાત છે તો વ્યસ્ત થઈ જાય, એટલે ઓમની માઇનસ એક આવે છે. હવે ઓમની જે માઇનસ એક છે, ઓમ ઇન્વર્સ છે, એને આપણે બીજું એક નામ છે મોહ પણ કહેવામાં આવે છે. મોહ, આ ધ્યાન આપજો, મહો નથી લખ્યું, મોહ લખ્યું છે. પછી ઓમ ઇન્વર્સ ને મોહ કહેવાય, અથવા એનું બીજું નામ છે સાયમન કહેવામાં આવે છે. ઘણા લોકો આને સિમેન પણ બોલે છે, સાયમન બોલે છે. પ્રોનાન્સિએશનમાં ગુજરાતી લેંગ્વેજમાં થોડી પ્રોબ્લેમ રહેવાની છે, એટલે સિમેન અથવા સાયમન જે બોલો. ઓકે, વેરી ગુડ. પછી બીજો એકમ બનાવી શકાય આપણે, અવરોધ છે વી / આઈ. વી એટલે વોલ્ટેજ, એટલે કે વોલ્ટ આવે છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર. એનો વ્યસ્ત કરો, એમ્પિયર / વોલ્ટ આવે છે. શું આવે છે, એમ્પિયર / વોલ્ટ આવે છે. ઓકે, વેરી ગુડ. હવે અવરોધકતાની વાત કરીએ, તો એ એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ. અવરોધનો એકમ શું થાય છે, ઓમ. પછી ક્ષેત્રફળ, એ એટલે એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ શું થાય, મીટર, મીટર મીટર કેન્સલ, તો ઓમ ઇન્ટુ મીટર. અને એનું વ્યસ્ત કરો, એટલે વાહકતા. વાહકતાની વ્યાખ્યા શું આવે, ધ્યાન આપજો, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો મતલબ કે આનું વ્યસ્ત કરો તો શું થઈ જાય, ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. તમને ખબર જ છે ઓમ ઇન્વર્સ શું કે, મોહ, તો મોહ પ્રતિ મીટર બોલાય, અથવા તો પછી મોહનું બીજું નામ શું છે, સાયમન અથવા સિમેન, એટલે સાયમન પ્રતિ મીટર કહેવાય. એક બીજી વસ્તુ છે, જો આનું એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર આવે, ઓમને વોલ્ટ પ્રતિ એમ્પિયર કહેવાય, તો વોલ્ટ પ્રતિ એમ્પિયર લખી નાખો તો એકમ આવો પણ બને, વોલ્ટ ઇન્ટુ મીટર / એમ્પિયર, વોલ્ટ ઇન્ટુ મીટર / એમ્પિયર. એક વસ્તુ યાદ રાખજો, સૂત્રની અંદર એ છે એરિયા છે, અને એકમની અંદર એ છે એમ્પિયર છે, બંને ભેગું ના કરી નાખતા. પછી આનું વ્યસ્ત કરો તો એમ્પિયર / વોલ્ટ ઇન્ટુ મીટર. આ વસ્તુ ગોખવાની જરૂર નથી, એ એમને માપની જરૂર છે, ખાલી સમજવાની છે. હવે મેઇન વસ્તુ છે પારિમાણિક સૂત્ર, છેલ્લે પારિમાણિક સૂત્રમાં મેં ખાસી મહેનત કરેલી છે, થોડું ધ્યાન આપજો. સૌથી પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં, બીજા ચેપ્ટરની અંદર આવે છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહો, વિદ્યુત સ્થિતિમાનના બહુ બધા નામ છે, એ પછી આપણે ચર્ચા કરીશું. વિદ્યુત સ્થિતિમાન કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય, પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, અથવા તો એને કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં કોસ્ટ પોટેન્શિયલ કહેવાય, પ્રામાણિક કોસ્ટ પોટેન્શિયલ કહેવાય. ઓકે, તો અથવા એને ફિઝિક્સમાં એક બીજું નામ છે ડેપ્લેશન બેરિયર પણ કહેવાય, ડેપ્લેશન બેરિયર. તો વોલ્ટેજ છે, વોલ્ટેજ, આ વી વોલ્ટેજ, એનું સૂત્ર શું આવે, 10મા ધોરણમાં આવતું હતું કે વોલ્ટેજનો મતલબ થાય એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. એકમ શબ્દ આવે એટલે છેદમાં આવે, તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય, W / Q. યાદ રાખજો, V = શું આવે છે, W / Q. તો હવે તમે એક વસ્તુ સમજો, V એટલે
વોલ્ટેજનો એકમ શું થાય વોલ્ટ બરાબર છે વોલ્ટેજનો એકમ થાય વોલ્ટ W એટલે કાર્ય કાર્યનો એકમ શું થાય જુલ અને વિદ્યુતભારનો એકમ શું થાય કુલમ ઓકે તો એનો મતલબ કે વોલ્ટની જગ્યાએ તમે શું લખી શકો છો જુલ પ્રતિ કુલમ વોલ્ટની જગ્યાએ શું લખી શકો જુલ પ્રતિ કુલમ હવે જુલ છે જુલ જુલની જગ્યાએ શું આવે તમને બધાને ખબર હશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે પછી કુલમની જગ્યાએ શું લખી શકાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ આન્ટી ગુલાલે પોલીસ એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આન્ટી તો આઈ એટલે એમ્પિયર ટી એટલે સેકન્ડ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એમ્પિયર નું એમ્પિયર સેકન્ડ નો ક્યુબ થઈ જશે ઓકે તો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન ઓકે તો આને યાદ રાખી શકાય 12 31 પાછળ બી માઇનસ આગળના લેક્ચરમાં મેં કીધું તો કે ખાલી યાદ રાખજો પછી તમને અન્ડરસ્ટેન્ડ કરીશ તો કરાઈ દીધું આ કઈ રીતે આવે છે 12 31 પાછળ બે માઇનસ હવે વાહકત્વની અંદર શું છે વ્યસ્ત છે એટલે ખાલી નિશાની બદલી નાખો 12 31 પાછળ બે માઇનસ છે એની જગ્યાએ 12 31 આગળ બે માઇનસ સો સિમ્પલ પછી બીજી વસ્તુ વાત કરીએ અહીં ઓમ ઇન્ટુ મીટર છે એનો મતલબ કે ઓમ નું છે એમાં એક મીટર ઉમેરવાનું છે એક મીટર ઉમેરવાનું છે અહીંયા શું કરવાનું છે એલ થ્રી કરવાનું છે તો 13 31 પાછળ બે માઇનસ અને આમાં 13 31 આગળ બે માઇનસ આઈ થિંક તમે સમજી ગયા છો અને યાદ પણ રહી ગયું છે અવરોધ એકમ પારિમાણિક સૂત્ર શું થાય 12 31 પાછળ બે માઇનસ ગોખવાની જરૂર નથી પણ ટૂંકમાં એક્ઝામમાં ડાયરેક્ટ આવે તો સારું છે બાકી આ રીતે બનાવી શકાય કે ઓમ એટલે શું છે તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર છે બરાબર છે અહીંયા કદાચ આપણે એક ભૂલ કરી એવું લાગે છે દેખો ધ્યાન આપજો વોલ્ટ પ્રતિ એમ્પિયર છે ઓમ નું એક મિસ્ટેક છે ધ્યાન આપજો ઓમ એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર તો અહીંયા આપણે જે શોધ્યું છે આખું વોલ્ટ નું શોધ્યું છે એમાં નીચે એમ્પિયર તો લખ્યું જ નથી એનો મતલબ કે તમારે અહીંયા નીચે જો એમ્પિયર લખો અહીંયા તમે એમ્પિયર લખો તો એમ્પિયર નું શું થઈ જશે સ્ક્વેર તો અહીંયા થશે 12 31 12 32 પાછળ બે માઇનસ સોરી 12 32 પાછળ બે માઇનસ અહીંયા થશે 12 32 આગળ બે માઇનસ અહીંયા થશે 13 32 પાછળ બે માઇનસ અહીંયા થશે 13 32 આગળ બે માઇનસ એક મિસ્ટેક હતી બરાબર ધ્યાન આપજો ઓમ છે એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર થાય મેં અહીંયા ફક્ત વોલ્ટ નું જ શોધ્યું છે સારું છે મિસ્ટેક અહીંયા આપણને ખબર પડી ગઈ તો વોલ્ટ છે એટલે કે જૂલ પ્રતિ કુલમ યાદ રાખજો વોલ્ટ એટલે શું જૂલ પ્રતિ કુલમ થાય છે અને અહીંયા આગળ આપણે વોલ્ટ પ્રતિ એમ્પિયર હતું તો વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે વોલ્ટની જગ્યાએ આપણે જૂલ પ્રતિ કુલમ છે તો જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કુલમની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને આ એમ્પિયર તો છે જ તે એટલે એમ્પિયરનો સ્ક્વેર થશે તો બરાબર ધ્યાન રાખજો મિસ્ટેક ના થાય અવરોધ પારિમાણિક સૂત્ર શું થાય 12 32 પાછળ બે માઇનસ છે અહીંયા 12 32 આગળ બે માઇનસ અવરોધકતામાં શું આવે છે 12 ની જગ્યા 13 થઈ જાય 13 32 પાછળ બે માઇનસ 13 32 આગળ બે માઇનસ તો આઈ થિંક ફંડા તમારો ક્લિયર થઈ ગયો છે અને અહીંયા જે લેક્ચરમાં મેં ભણાવ્યું છે એની PDF છે તમને આના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે કે જે ટેલિગ્રામની ચેનલ છે ફિઝિક્સ સ્ટાર એના પરથી ડાઉનલોડ કરી લેવી બરાબર શાંતિથી જોઈ લો પોસ્ટ કરીને પછી આગળ નથી આગળ હજી ટોપિક નંબર 5 આપણે ચલાવીએ ઓકે આપણે હવે આગળ એક ટોપિક છે ટોપિક નંબર 5 અવરોધ છે એ કોના પર આધાર રાખે છે તો મેં તમને એવું સમજાવ્યું હતું યાદ હતું તાપ જા એનો મતલબ તાપમાન પરિમાણ અને દ્રવ્યની જાત જાત એટલે અવરોધકતા શબ્દ આવે છે પરિમાણનો મતલબ છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ તાપમાનનો આધાર કઈ રીતે છે મેં તમને કીધું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું તો એ સમય આવી ગયો છે અવરોધ અને તાપમાનનો રિલેશન શું છે હવે અહીંયા જે સૂત્ર આપ્યું છે ને એની સાબિતી તો તમારે 11-12 સાયન્સમાં ક્યાંય આવતી નથી BSCની અંદર લગભગ 2 ચેક કરી ત્યાં સુધી મને ખબર છે કે ત્રીજા વર્ષની અંદર કદાચ 5મા સેમિસ્ટરમાં આવે છે એની સાબિતી આ સૂત્રની સાબિતી બાકી તમારે તો અહીંયા સ્વીકારી લેવાનું છે પણ તો પણ હું થોડું સમજાવવાનો પ્રયત્ન તમને કરીશ બરાબર છે કે જેથી કરીને તમને ગોખવા જેવું ના લાગે થોડું અન્ડરસ્ટેન્ડ થાય આર થીટા આ થીટા શું છે ખબર નહીં ચેક કરી આપણે પછી આર થીટા ઝીરો ઇંગ્લિશ મીડિયમમાં આર થીટા નોટ બોલવામાં આવે છે ગુજરાતીમાં આર થીટા ઝીરો પછી 1 + α થીટા માઇનસ થીટા ઝીરો દરેક વસ્તુ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ આવું સૂત્ર છે પેલા સૂત્ર શું કહેવા માંગે છે ચેક કરીએ પહેલા તો થીટા ઝીરો શું છે એ સમજીએ થીટા ઝીરો થીટા ઝીરો નો મતલબ છે સંદર્ભ તાપમાન સંદર્ભ તાપમાન
સંદર્ભ તાપમાન એટલે શું? હું તમને એવું કહી દઉં કે 0 સેલ્સિયસ તાપમાને અવરોધ છે 5 ઓહ્મ, તો 0 સેલ્સિયસ તાપમાન છે એને થીટા 0 કહેવાય, અથવા તો હું તમને અહીંયા કહી દઉં કે 5 સેલ્સિયસ તાપમાને અવરોધ છે એ 25 ઓહ્મ છે. તો 5 સેલ્સિયસ છે સંદર્ભ તાપમાન છે, અને જે 25 ઓહ્મ છે એ સંદર્ભ તાપમાને અવરોધ છે. ઓકે, એટલે બે વસ્તુ થઈ ગઈ, થીટા 0 શું છે સંદર્ભ તાપમાન, આર થીટા 0 શું છે સંદર્ભ તાપમાને અવરોધ છે. ચલો આ બે વસ્તુ તો મને ખબર પડી ગઈ. હવે થીટા શું છે તમે સમજી ગયા છો, થીટા એટલે મતલબ થાય ગિવન ટેમ્પરેચર. ગિવન ટેમ્પરેચર નો મતલબ થાય આપેલું તાપમાન. આપેલું તાપમાન, તાપમાન કેટલું આપેલું છે એ વસ્તુ છે. જેમ કે હું તમને એમ પૂછું અહીંયા કે 100 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો હશે, તો 100 સેલ્સિયસ તાપમાન છે આપેલું તાપમાન કહેવાય આર. હવે આર થીટા શું છે, આર થીટા એટલે છે આપેલા તાપમાને અવરોધ. આપેલા તાપમાને અવરોધ એ છે તમારો શોધવાનો છે. આમાં નવી એક વસ્તુ શીખવા મળી કે આલ્ફા શું છે. આલ્ફા એ અચળાંક હોય એવું લાગે છે, ચેક કરીએ. આર થીટા 0 ને અંદર મલ્ટીપ્લાય કરો, તો આર થીટા 0 મલ્ટીપ્લાય 1, આર થીટા 0 અહીંયા મલ્ટીપ્લાય કરો. હા, આ વસ્તુ થઈ ગઈ બરાબર છે. હવે તમે એક વસ્તુ દેખો, આ જે છે એ અવરોધ છે, આ છે તાપમાન છે, અને આ વચ્ચે ગુણાયેલો કોઈ ગુણાંક છે. તો આલ્ફાને શું કહેવામાં આવે છે આના ઉપરથી તમને ખબર પડી જશે. આ સૂત્ર છે ઘણી વખત આ રીતે પણ લખવામાં આવે છે, ધ્યાન આપજો. અવરોધની જગ્યાએ અવરોધકતા પણ લખવામાં આવે છે, કેમ કે તાપમાન બદલાય તો અવરોધકતા પણ ચેન્જ થાય છે. તો અહીંયા તમે રો પણ લખી શકો છો બરાબર, તો અહીંયા પણ રો આવી શકે. આવું કેમ લખ્યું છે ધ્યાન આપજો, આલ્ફાનું નામ કહેવા માટે મેં તમને રો બતાવ્યો છે. રો એટલે શું છે અવરોધકતા, થીટા એટલે શું છે તાપમાન છે, તાપમાનનો તફાવત છે. તો આલ્ફાને શું કહેવામાં આવે છે ધ્યાન આપજો, અવરોધકતાનો તાપીય ગુણાંક. આવું ગુજરાતીમાં એનું નામ છે. આવું નામ કેમ છે તમને કદાચ ખબર પડી ગઈ છે. આ અવરોધકતા, આ તાપમાન અને એની જોડે ગુણાયેલો અંક છે, એટલે અવરોધકતાનો તાપીય ગુણાંક છે આલ્ફા. એનો એકમ શું થાય, ઘણી વખત એનો એકમ પૂછાતો હોય છે, આપણે જાતે ચેક કરીએ. પારિવારિક સૂત્રની અંદર હું એવું શીખ્યો હતો અને તમે પણ એવું શીખેલા હશો કે વચ્ચે પ્લસ હોય બરાબર છે, તો આનું પારિવારિક સૂત્ર અને આનું પારિવારિક સૂત્ર હંમેશા સરખું છે. સરવાળો તો જ, હું તમને એમ કહું કે 5 કિલોગ્રામ પ્લસ 2 મીટર કેટલા થાય, તો ધીસ ઇઝ ઇમ્પોસિબલ. કેમ કે 5 કિલોગ્રામ, કિલોગ્રામ અને 2 મીટર કઈ રીતે ભેગા થાય, બંનેની રાશિ એટલે બંનેના એકમ સરખા હોવા જોઈએ. તો આ અવરોધકતા છે, તો આ પણ અવરોધકતા છે. ઓકે, તો આ અવરોધકતા છે, તો આ અવરોધકતા, એટલે આ બંનેના એકમો પરસ્પર ઉડી જવા જોઈએ. આ તાપમાન છે, તો તાપમાનનો એકમ શું થાય સેલ્સિયસ, તો આનો એકમ શું હશે 1/સેલ્સિયસ, એટલે બંને ઉડી જશે. સમજે પડે છે, આ સેલ્સિયસ છે આખું. તમે કહેશો માઇનસ છે એ બધું જવા દો, પણ આ આખા નું છે. ધારો કે 10 સેલ્સિયસ માંથી 2 સેલ્સિયસ થાય તો 8 સેલ્સિયસ, તો સેલ્સિયસ છે તો અહીંયા 1/સેલ્સિયસ આવે, તો બંને ઉડી જાય તો બંને અવરોધકતા બાકી રહે બરાબર છે. તો અહીંયા આવશે સેલ્સિયસ ઇન્વર્સ, અથવા જો એકમ કેલ્વિનમાં આપી હોય તો કેલ્વિન ઇન્વર્સ આવે છે. તો આટલી વસ્તુ તમારી થઈ બરાબર છે. આ સૂત્રને યાદ રાખજો, રો સ્વરૂપે યાદ રાખો કે આર સ્વરૂપે યાદ રાખો. અવરોધ હોય તો અવરોધ, અવરોધકતા હોય તો અવરોધકતા, આપણે બંને રીતે યાદ રાખી લઈએ. પહેલા આપણે આર સ્વરૂપે બોલીએ, તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0, આ બાજુ આપેલું તાપમાને અવરોધ, આ બાજુ સંદર્ભ તાપમાને અવરોધ. તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસની અંદર 1 + આલ્ફા, નાના કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0. તો રો થીટા, અથવા રો સ્વરૂપે બોલીએ, રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 કૌંસની અંદર 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. આર થીટા છે, હવે આપણે ચેક કરીએ થીટા 0 શું છે સંદર્ભ તાપમાન. આર થીટા 0 અથવા રો થીટા 0 શું છે સંદર્ભ તાપમાને અવરોધ અથવા અવરોધકતા. પછી થીટા શું છે આપેલું તાપમાન, આ શું છે આપેલા તાપમાને અવરોધ અથવા અવરોધકતા. આલ્ફા શું છે, તો આલ્ફા અવરોધકતાનો તાપીય ગુણાંક છે. એક વખત સૂત્ર બરાબર ચેક કરી લો, આલ્ફાનું પારિમાણિક સૂત્ર શું થાય, તો સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ એનો એકમ છે, એટલે પારિમાણિક સૂત્ર થાય છે એમ 0 એલ 0 ટી 0 અને કે માઇનસ 1. ઓકે, કદાચ ખબર પડી ગઈ હશે. એક વખત શાંતિથી જોઈ લો, પછી એને આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. એક મિનિટ ચેક કરી લો.
ઓકે સારું, તો ટોપિક નંબર જે 5 છે અવરોધ અને તાપમાન, એનું આપણે સૂત્ર ભણી ચૂક્યા. આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 મોટા કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા નાના કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0. હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ઉદાહરણ એનસીઆરટી બુક છે, એનું જે ઇલ્યુસ્ટ્રેશન કહેવાય એટલે કે ઉદાહરણ છે, 3.3 છે. રકમ તમને વાંચીને સમજાવું, બાકી તમારે રકમ છે એ આખો દાખલો છે એ તમારે પેલી પીડીએફ છે એમાંથી તમારે એક વખત જોઈ લેવો, એની નોટ બનાવી દેવી, વ્યવસ્થિત લખી લેવું. આખી રકમ લખવા જઈશ તો પછી ખાસી બધી જગ્યા રોકાશે, એટલા માટે રકમ કંઈક એવું કહી છે, એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે. આઈ થિંક હું તમને આમાંથી પણ સમજાવી શકીશ, પણ તો પણ એના અમુક શબ્દો લઈએ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે. હવે ઇલેક્ટ્રિક ટોસ્ટરનું કામ શું છે? સિમ્પલ વસ્તુ, ક્યારેક તમે કોઈ સારી એવી હોટલની અંદર અથવા તો કોઈ ઘણાના ઘરે પણ હશે, ટોસ્ટર શું કરે છે? બ્રેડ છે, બ્રેડ એને મતલબ કે શેકે છે, મતલબ કે ટોસ્ટ બનાવે છે. ઓકે, તો હવે એની અંદર મેઇન એનો પર્પઝ શું છે? વિદ્યુત પ્રવાહનું સામા રૂપાંતર કરવાનું છે ઉષ્માની અંદર. વિદ્યુત પ્રવાહનું સામા રૂપાંતર કરવાનું છે ઉષ્માના, રાઈટ? ઓકે, તો હવે ઇલેક્ટ્રિક ટોસ્ટર છે એમાં જે તાર વપરાયેલો છે એ નિક્રોમનો વપરાયેલો છે. નિક્રોમ એક મિશ્ર ધાતુ છે, એ તમારે આવશે અન્ય સબ્જેક્ટમાં. તો નિક્રોમનો તાર વપરાયેલો છે. હવે નિક્રોમનો તાર છે, ધારો કે હું અત્યારે સ્વિચ ચાલુ કરું, તો ટોસ્ટર છે, ટોસ્ટર એનું અત્યારે ટેમ્પરેચર કેટલું હોય? જેટલું રૂમનું ટેમ્પરેચર હોય એટલું. તો આની અંદર લખ્યું છે કે ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ છે. તો 27 સેલ્સિયસ તાપમાન છે ઓરડાનું, અને ત્યારે એ નિક્રોમનો જે વાયર છે એનો અવરોધ 75.3 ઓહ્મ છે. તો આ શું થયું કહેવાય? 27 સેલ્સિયસ તાપમાને સંદર્ભ તાપમાન કહેવાય. 27 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ રેફરન્સ ટેમ્પરેચર, એટલે સંદર્ભ તાપમાન છે. હવે સંદર્ભ તાપમાને અવરોધ, એટલે જેવી સ્વિચ ચાલુ કરું છું એ સમયે એટલે ઓરડાનું તાપમાન હોય ત્યારે એ ટોસ્ટરનો અવરોધ કેટલો છે? 75.3 ઓહ્મ છે. ઓકે, વેરી ગુડ. હવે એને જે હું વોલ્ટેજ આપું છું, આપણા ઘરે નોર્મલી કેટલા વોલ્ટેજ હોય? 220 વોલ્ટ, તો આટલા વોલ્ટેજ હું એને આપું છું. અત્યારે એમાંથી કરંટ પસાર થાય છે 2.68 એમ્પિયર એવું આપેલું છે. હા, અહીં લખ્યું છે કે અમુક સમય બાદ 230 વોલ્ટ આપવામાં આવે છે. 230 વોલ્ટ સાથે જોડવા, 230 વોલ્ટ સાથે જોડવામાં આવે છે અને 2.68 જેટલો સ્થાયી બને છે, એટલે જે વિદ્યુત પ્રવાહ છે એ 2.68 એમ્પિયર પસાર થાય છે. હવે આ સ્થાયી છે. સ્થાયીનો મતલબ શું થાય? કે ધીમે ધીમે ટોસ્ટર ગરમ થતું જશે. હવે ગરમ થશે એટલે તમે એક વસ્તુ લોજિક વિચારો કે તાપમાન વધશે એટલે એનો અવરોધ બદલાશે. અવરોધ બદલાશે એટલે મતલબ કે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એના મૂલ્યની અંદર ઇફેક્ટ થશે. ઓકે, તો એનો મતલબ કે વિદ્યુત પ્રવાહનું જે સ્થાયી મૂલ્ય છે એ 2.68 એમ્પિયર છે. ઓકે, ધારો કે રસ્તો ખરાબ હોય તો વાહનોની જે સ્પીડ હોય, સ્પીડ એ સરેરાશ સ્પીડ કેવી હોય? ઓછી હોય. અને રસ્તો જો ધારો કે એકદમ એક્સપ્રેસ હાઈવે હોય તો સરેરાશ સ્પીડ કેવી હોય? વધારે હોય. તો એ જ રીતે તાપમાન વધે એટલે અવરોધ વધે. અવરોધ વધે તો મતલબ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એમાં કંઈક મતલબ ફેરફાર થાય. તો 2.68 છે સ્થાયી વિદ્યુત પ્રવાહ છે, વી અને આઈ આપ્યું છે. તો હવે તમારે એ ટોસ્ટર ગરમ થઈ ગયું છે ત્યારે એનું તાપમાન શોધવાનું છે, એ સમય નિક્રોમનો અવરોધ શોધવાનો છે. આલ્ફા તમને આપેલો છે. હવે આવા દાખલાની અંદર સૌથી પહેલા તમારે કરવાનું શું, એક વસ્તુ ધ્યાન આપજો. આવા દાખલાની અંદર સૌથી પહેલા આલ્ફાનો એકમ ચેક કરવાનો, સેલ્સિયસ ઇન્વર્સ, એટલે સેલ્સિયસમાં છે તો બધું તાપમાન સેલ્સિયસમાં રાખવાનું, તો સેલ્સિયસમાં જ રાખજો. ઓકે, વેરી ગુડ. જો કેલ્વિનમાં હોત ને તો હું મારે કેલ્વિનમાં ફેરવી નાખત, 273 ઉમેરી દે. આઈ થિંક તમે સમજી ગયા. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કઈ રીતે કરીએ? સૌથી પહેલા તમારે લખી નાખવાનું, એ બધી વસ્તુ હું લખતો નથી, કે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 પછી કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં થીટા માઇનસ થીટા 0. ઓકે, ચલો, વેરી ગુડ. હવે શું કરીએ? આપણને આમાંથી કઈ વસ્તુ નથી ખબર, ચેક કરી લઈએ. આપણને નથી ખબર આર થીટા, આપણને નથી ખબર થીટા, તો પ્રોબ્લેમ થઈ ગઈ. બે બે વસ્તુ નથી ખબર તો બે વસ્તુ એક સાથે ના શોધી શકાય. બે વસ્તુ છે એ એક સાથે આપણે શોધી શકીએ નહીં. તો બે વસ્તુ એક સાથે ના શોધી શકીએ તો પછી આ સૂત્રનો હું અહીંયા ઉપયોગ નહીં કરી શકું. તો હવે હું શું કરું? પછી મને બીજો વિચાર આવ્યો, બીજો એક વિચાર એવો આવ્યો કે વી અને આઈ આપેલું છે તો હું અવરોધ શોધી શકીશ કઈ રીતે, એ તમને કહું. તો અહીંયા લખી નાખવાનું કે ઓમના નિયમ મુજબ, ઓમના નિયમ મુજબ, આપણે ઓમનો નિયમ છે, ઓમના નિયમ મુજબ, ઓમનો નિયમનું સૂત્ર શું છે? વી બરાબર આઈઆર. ઓકે, તો મતલબ કે આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી અપોન આઈ. તો જ્યારે સ્થાયી થઈ જાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ આટલો છે તો એ સમયે અવરોધ આર થીટા હશે.
તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ વીની કિંમત કેટલી છે 230 છે, આઈ ની કિંમત કેટલી છે 2.68 એમ્પિયર છે. આ બંનેનો તમે ભાગાકાર કરો તો તમારો જવાબ શું આવશે? તો આ બંનેનો તમે ભાગાકાર કરશો તો 230 ભાગ્યા 2.68 ઇઝ ઇક્વલ ટુ 85.82 આવે છે. 85.82 ઓકે. તો અહીંયા જવાબ આવે છે તમારો 85.82 ઓમ આવે છે. ચલો અવરોધ ભણી ગયો. હવે તમારે તાપમાન શોધવાનું છે, એના માટે આપણે સ્ટાર્ટ કરીશું કામકાજ. તો હવે અહીં લખી નાખવાનું કે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો આર થીટા આ વસ્તુ મળી ગઈ છે. હવે આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 ઓકે. હવે આર થીટા છે એની કિંમત તો આપણને ખબર, આપણે શોધવું શું છે થીટા. તો હું પહેલાં થીટાને સબ્જેક્ટ બનાવી દઉં, ધ્યાન રાખજો. આર થીટા અપોન આર થીટા 0 ખબર પડી, અહીંથી ભાગાકારમાં જશે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કહેવાય. ચોકડી ગુણાકાર, છોકરી ગુણાકાર નહીં, ચોકડી ગુણાકાર. પછી એક કામ કરે, બંને આ સાઈડ ફેંકી દઈએ તો આર થીટા અપોન આર થીટા 0 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા થીટા માઇનસ થીટા 0. હવે આલ્ફાને પાછો નીચે ફેંકી દઈએ તો થીટા માઇનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આખો નીચે આવશે. તો આર થીટા અપોન આર થીટા 0 માઇનસ 1 અને છેદની અંદર શું આવે છે? આલ્ફા આવે છે. ઓકે, આ થીટા 0 ને પાછું પેલી બાજુ ફેંકી દઈએ તો આર થીટા અપોન આર થીટા 0 માઇનસ 1 અપોન આલ્ફા અને અહીંયા આવે છે પ્લસ 1. ધ્યાન આપજો, સૌથી પહેલાં કિંમત કઈ રીતે મૂકીશું, કે ખાસ એટલું બધું અઘરું છે નહીં. અહીંયા પ્લસ, સોરી અહીંયા ભૂલ કરી છે, થીટા 0. આ થીટા 0 પેલી બાજુ જાય ને પ્લસ થઈ જાય, માઇનસ છે પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. થીટા 0 ની કિંમત કેટલી છે? 27. ચલો એ લખી નાખ્યું. પછી આર થીટા કેટલો છે? આર થીટા, આર થીટા તો આપણે શોધ્યો 85.82 છે. ઓકે, એના ભાગાકારની અંદર 85.82 ભાગ્યા આર થીટા 0. આર થીટા 0 કેટલા છે? 75.3 છે. અહીંયા તમે જો રાઉન્ડ અપ કરી નાખો, 0.3 છે, અહીંયા 0.3 તમે 8 રાખો તો પણ ચાલે, 0.82 રાખશો તો પણ ચાલશે, એઝ યુ વિશ. પછી અહીંયા માઇનસ 1 આવે છે. પછી નીચે આલ્ફા છે, આલ્ફાની કિંમત કેટલી છે? 1.70×10⁻⁴. પીડીએફની અંદર મેં 0.82 રાખ્યા છે. ચાલો અહીંયા 0.8 રાખીને આપણે જોઈએ, અને 8 રાખવાનું, 82 રાખશો તો પણ ચાલશે. બંને રીતે તમે જવાબ ચેક કરી શકો છો, બહુ ફરક નહીં પડતો. હવે પહેલાં 85.82 છે એનો ભાગાકાર કરવો પડશે. કોની જોડે કરે? 85.82 છે, 85.82 ભાગ્યા 75.3 આવે છે. ઓકે, તો 1.139 એવો કંઈક જવાબ છે. પછી હું માઇનસ કરી નાખું છું 1. ઓકે, તો 0.139 જેવો જવાબ આવે છે. પછી ભાગ્યા 1.70 કરું છું. ઓકે, તો 821 આવે છે. આખાનો જવાબ 0.0821 અને 8, અને આ 10 ની માઇનસ 4 ઉપર જાય કેવા થઈ જાય? પ્લસ. તો અહીંયા 4 પોઈન્ટ છે, 10 ની 4 આને આપી દઉં તો 1, 2, 3 અને 4, તો 821.8 આવે, પ્લસ અહીંયા આવે છે 27. તો અહીંયા આગળ 821.8 છે અને પ્લસ તમે 27 કરો એટલે સો સિમ્પલ 848.8 આવે છે. તો આન્સર ઇઝ રેડી, થીટા ઇઝ ઇક્વલ ટુ 848.8 સેલ્સિયસ. આનો મતલબ થાય ટોસ્ટર છે એનું તાપમાન છે એ છેલ્લે 848.8 સેલ્સિયસ થઈ જાય છે. પાણી કેટલા તાપમાને ઉકળે? 100 સેલ્સિયસ તાપમાને, એના કરતાં 8 ગણું અને એના કરતાં પણ વધુ છે. આઈ થિંક તમને આ દાખલા વખતે યાદ શું રાખવાનું, સિમ્પલ ટેકનિક કહું, જ્યારે તમે દાખલા રિવિઝન કરો તૈયાર થઈએ ત્યારે દાખલાને આ રીતે યાદ રાખો કે પહેલાં ઓમનો નિયમ વાપરવાનો છે, વી બરાબર અય્યર, આર શોધવાનું છે, અને પછી પેલો અવરોધ અને તાપમાનવાળું સૂત્ર આર થીટા બરાબર આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, આમાં બધાની કિંમત મૂકી દેવાની છે, થીટા શોધવાનો છે. આલ્ફા સેલ્સિયસમાં છે એટલે તમારે થીટા પણ સમાન રાખવાનું છે સેલ્સિયસમાં. એક દાખલો પૂરો થઈ ગયો, વ્યવસ્થિત જોઈ લો, પછી આગળ વધીએ.
ઓકે, ઉદાહરણ નંબર 3.3 આપણે ખતમ કરી. હવે ઉદાહરણ નંબર 3.4 ની વાત કરીએ. એમાં શું આપેલું છે, સમજી લો કે એક થર્મોમીટર છે. થર્મોમીટરની અંદર તમને યાદ હશે આગળ એક નીડલ જેવું હોય છે, બરાબર છે. અત્યારના આધુનિક થર્મોમીટર ઘણા બધા હોય છે, પણ જે જૂના થર્મોમીટર છે એમાં આગળ નીડલ એટલે કે સોય જેવું કંઈક હોય છે. ઓકે, તો એ છે ને પ્લેટિનમ ધાતુ છે એવું માની લો. તો અહીંયા લખ્યું છે પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર માટે. પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટલે પ્લેટિનમનો રેઝિસ્ટન્સ એટલે પ્લેટિનમ છે એ ધરાવતું થર્મોમીટર છે. હવે ધારો કે સમજી લો એને બરફની અંદર મૂકી દો. અહીંયા રકમમાં એવું લખ્યું છે કે બરફના તાપમાને, હવે આઈસ ટેમ્પરેચર એટલે શું, 0 સેલ્સિયસ તાપમાન. તો 0 સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે 5 ઓહ્મ. એટલે થર્મોમીટરને ધારો કે હું 0 સેલ્સિયસ તાપમાન એટલે બરફમાં મૂકું તો એનો અવરોધ છે પ્લેટિનમ છે એનો અવરોધ 5 ઓહ્મ આવે છે. જો હું એને વરાળના તાપમાને મૂકું, વરાળનું ટેમ્પરેચરનો મતલબ થાય 100 સેલ્સિયસ તાપમાન, તો ત્યારે અવરોધ 5.23 ઓહ્મ છે. હવે હું એને હોટ બાથની અંદર મૂકી દઉં છું. હોટ બાથનો મતલબ એવું થાય કોઈ ગરમ વસ્તુ છે એની અંદર મૂકી દઉં છું. આઈ ડોન્ટ નો ઇટ્સ ટેમ્પરેચર, મને એનું તાપમાન ખબર નથી, પણ હા એ ત્યારે અવરોધ કેટલો થાય છે મને ખબર છે, 5.795 ઓહ્મ થાય છે. તો મારે આ હોટ બાથનું ટેમ્પરેચર શોધવાનું છે. આવી તમારી રકમ છે, તમે વાંચશો એટલે તમને ખબર પડશે. ઉદાહરણ નંબર 3.4. હવે આમાં તમને કે આલ્ફા આપેલો છે, આ પ્લેટિનમનો આલ્ફા આપેલો છે, આલ્ફા નહીં આપ્યો. તો જ્યારે તમને આલ્ફા ના આપ્યો હોય ત્યારે શું કરવાનું, બરાબર ધ્યાન આપજો. કેસ 1, કેસ 2 અને આને મેં સંદર્ભ તાપમાન લીધું છે, આ બધું ધ્યાન આપવાનું. આ વસ્તુ જે લખતા આવડવી જોઈએ. રકમ આપી હશે, રકમમાંથી આ જે તમારે પ્રેઝન્ટેશન બનાવવું એ જ મેઇન વસ્તુ છે, બાકી તો પછી દાખલો ગણતા આવડી જશે. જો આલ્ફા આપેલો ના હોય તો 3 સ્ટેપ છે એ તો ફિક્સ કરવાના જ તે. કયા 3 સ્ટેપ, બરાબર ધ્યાન આપજો. આર થી પહેલા લખી નાખવાનું અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસની અંદર 1 + α થીટા માઇનસ થીટા 0. ઓકે, વેરી ગુડ. હવે તમારે આર થીટા 0 અંદર મલ્ટીપ્લાય કરી નાખવા. ચલો આર થીટા 0 અહીંયા આવશે એટલે આર થીટા 0 અહીંયા આવશે, અહીંયા આવે છે આલ્ફા, અહીંયા આવે છે થીટા માઇનસ થીટા 0, અહીંયા છે આર થીટા. આ આર થીટા 0 ને તમારે આ સાઈડ લાવી દેવાના, કેમ કે પછી આપણે સમજીશું આર થીટા માઇનસ આર થીટા 0 ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 આલ્ફા અને થીટા માઇનસ થીટા 0. ચલો આટલી વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ. અહીં સુધી તમારે પહોંચી જવું. જ્યારે તમને આલ્ફા આપેલો ના હોય ત્યાં સુધી ત્યારે અહીંયા સુધી પહોંચી જવું. કેમ અહીંયા સુધી પહોંચવું એનું કારણ, દેખો આલ્ફા આપેલો નથી તો આલ્ફાની કિંમત તો શોધવાનો કોઈ મતલબ જ નથી. એટલે તમે એક કામ કરો કે આ સૂત્ર બન્યા પછી જો તમે પરિસ્થિતિ 1, કેસ 1 અને કેસ 2 બંને તમે આમાં લખો, જો ગુણોત્તર લો તો આલ્ફા ઉડી જશે, આપણું કામ થઈ ગયું, બરાબર છે. તો હવે આની અંદરથી હું સમીકરણ 1 અને સમીકરણ 2 કઈ રીતે બનાવું છું ધ્યાન રાખજો. પહેલા હું સંદર્ભ તાપમાન અને કેસ 1 આની વાત કરું છું, સંદર્ભ તાપમાન અને કેસ 1 આની વાત કરું છું. તો અહીંયા આગળ હું લખી દઈશ આર થીટાની જગ્યાએ આર થીટા 1, આર થીટા 0 એમને, આર થીટા 0 એમને, આલ્ફા થીટા 1 માઇનસ થીટા 0. પછી કેસ 2 ની વાત કરીએ, તો કેસ 2 ની વાત કરીએ આપણે, તો અહીંયા આવશે આર થીટા 2 માઇનસ આર થીટા 0 આ બંનેની. હવે આ બંનેની વાત કરીએ, પહેલા આ બંનેની વાત કરી પછી આ બંનેની વાત કરી. ઓકે, તો આર થીટા 0 પછી આલ્ફા અને થીટાની જગ્યાએ શું લખાશે, થીટા 2 અને થીટા 0 ની જગ્યાએ તો થીટા 0 જ છે સંદર્ભ તાપમાન. હવે આ બંને સમીકરણ છે એનો ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણનો ગુણોત્તર લઈએ તો ધ્યાન આપજો, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, 1 અને 2 નો ગુણોત્તર લેતા, તો આર થીટા 1 માઇનસ આર થીટા 0 ઇઝ ઇક્વલ ટુ, હવે છે અંશમાં અહીંયા શું આવશે, તો આર થીટા 0 આલ્ફા થીટા 1 માઇનસ થીટા 0 અને છેદમાં શું આવે છે, તો આર થીટા 2 માઇનસ આર થીટા 0, અહીંયા આવે છે આર થીટા 0 પછી આલ્ફા થીટા 2 માઇનસ થીટા 0. આર થીટા 0 આર થીટા 0 અને આલ્ફા આલ્ફા ઉડી જશે. ઓકે, વેરી ગુડ. તો હવે બાકી શું રહે છે, ઉપર છે બાકી રહ્યું છે, તમે જોઈ શકો છો આર થીટા 1 માઇનસ આર થીટા 0 ખબર પડે છે. ઓકે, હવે અહીંયા આગળ
આ બાજુ બાકી રહેશે થીટા 1 માઈનસ થીટા 0 છેદમાં શું બાકી રહેશે થોડો આપણે અહીંયા કલર કરીએ છીએ તમને સમજણ પડે એટલે આર થીટા 2 માઈનસ આર થીટા 0 થીટા 2 માઈનસ થીટા 0 થોડું કલરફુલ હોવું જરૂરી છે બ્લેક એન્ડ વ્હાઈટ તો ના મચાવે પછી આર થીટા 1 છે એની કિંમત કેટલી છે તો 5.23 છે પછી માઇનસ આર થીટા 0 ની કેટલી છે 5 ઓહ્મ છે દેખાય છે આર થીટા 2 ની કિંમત કેટલી છે 5.795 માઇનસ આર થીટા 0 કેટલા છે 5 છે થીટા 1 કેટલા આપેલા છે 100 પછી થીટા 0 થીટા 2 આઈ ડોન્ટ નો એ શોધવાના છે ટુ ફાઇન્ડ થીટા 0 છે ઓકે વેરી ગુડ ઉપર જવાબ શું આવે 0.23 અહીં નીચે જવાબ શું આવે 0.795 ખબર પડતા પછી ઉપર 100 આવશે 100 માંથી 0 જાય તો કેન્સલ વડે ગણજો કરી દે પછી થીટા 2 આવે છે થીટા 2 ને તમે સબ્જેક્ટ બનાવી દો તો થીટા 2 ને સબ્જેક્ટ બનાવીએ તો એ આ બાજુ આવી જાય આ બાજુ આ નીચે છોકરી ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર 100 ગુણ્યા કેટલા આવે છે તો 0.795 પછી નીચે શું આવે છે 0.23 કેલ્સી નો ઉપયોગ કરી આપણે તો અહીં એટલી તો ખબર પડે કે 79.5/0.23 આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે 100 વડે ગુણો તમે એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસી લેવાય હવે 79.5/0.23 તો જવાબ આવે છે 345.65 આ દાખલો તો જૂના સિલેબસમાં હતો 345.65 સેલ્સિયસ તો થીટા 2 હોટ બાથનું ટેમ્પરેચર આવી ગયું ઓકે ડન એક વખત દાખલો શાંતિથી તમે જોઈ લેજો રિવિઝન કરાવતો નથી ખબર પડી ગયો છે જોઈ ઓકે દાખલા વાટલા કમ્પ્લીટ કર્યા હવે સ્વાધ્યાય 3.5 ઓકે બે દાખલા પૂરા થયા છે ત્રીજો દાખલો આ તો બહુ સિમ્પલ દાખલો છે એમસીક્યુમાં પૂછી શકાય એવો છે એક તાર છે રકમ તમે વાંચી લેજો એમાં એવું આપેલું છે કે એક તાર છે અને આપણે ગરમ કરવા માટે વપરાય છે એટલે ટોસ્ટરની અંદર કે ગમે ત્યાં તો એ તારનો આલ્ફા આપેલો છે આલ્ફાનો એકમ જોઈ લો સેલ્સિયસ ઇન્વર્સ એટલે તાપમાનનો એકમ શું રાખવાનો સેલ્સિયસ આ દાખલામાં ખાસ એ ધ્યાન રાખવાનું જો આલ્ફા તમને સેલ્સિયસ ઇન્વર્સમાં આપેલો હોય તો તાપમાનનો એકમ સેલ્સિયસ આવે જો કેલ્વિન ઇન્વર્સમાં હોય તો કેલ્વિન આવે સો સિમ્પલ 27 સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે એટલે સંદર્ભ તાપમાન સંદર્ભ અવરોધ સંદર્ભ તાપમાને અવરોધ હવે 170 ઓહ્મ અવરોધ થાય છે ત્યારે તાપમાન કેટલું હશે ઊંધું પૂછે છે સિમ્પલ વસ્તુ છે એક જ સૂત્ર આવશે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તે સૂત્ર તમને દરેકને યાદ હશે અહીંયા લખી નાખીએ આપણે આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 ઓકે હવે આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે થીટા તો આપણે જે વસ્તુ કરી દઈએ તે ડાયરેક્ટ તમે કિંમત મૂકશો તો પણ ચાલશે અને આને સબ્જેક્ટ બનાવી પછી કિંમત મૂકશો તો પણ ચાલશે એઝ યુ વિશ તમને જે ઇઝી પડે એ આર થીટા છે આર થીટા એની કિંમત છે 170 છે ઓકે પછી આર થીટા 0 છે એની કિંમત 100 આપેલી છે આ ઇઝી પડશે પછી આવે છે 1 પ્લસ આલ્ફાની કિંમત કેટલી છે 1.70 ગુણ્યા 10 ની માઇનસ 4 આપેલી છે થીટા મારે શોધવાનું છે થીટા 0 છે એ મને 27 આપેલું છે એક વખત રકમ ચેક કરી લેજો બરાબર મૂકેલી છે યસ વેરી ગુડ 100 છે ભાગાકારમાં જશે એટલે ડાયરેક્ટ લખી નાખીશ 1.17 આવે આઈ થિંક તમને આટલી તો ખબર પડશે અભણ તો નહીં હોય તમે પછી 1 પ્લસ અહીંયા 1.70 × 10⁴ થીટા માઇનસ 27 1 આ બાજુ આવી જાય તો શું થશે બાદ બાકી 1.17 માઇનસ 1 અહીંયા 1.70 ગુણ્યા 10 ની માઇનસ 4 થીટા માઇનસ 27 સો સિમ્પલ એક કટ કરો તો 0.17 આવે છે આને લાવ ભાગાકારમાં એટલે કે ભાગાકારમાં 1.70 ગુણ્યા 10 ની માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ 27 ભાગાકાર કરો તો અહીંયા આપણે જવાબ આવશે 0.17 ભાગ્યા એટલે કે ભાગ્યા 1.70 જવાબ આવે છે 0 અરે સો સિમ્પલ છે આ વસ્તુ આપણે ડાયરેક્ટ પણ જવાબ આવી જાય કઈ રીતે 0.17 છે હવે અહીંયા આપણે કામ કરીએ 0.17 અને અહીંયા જો 0.17 આપણે બનાવી દઈએ તો અહીં 10 ની માઇનસ કેટલી થઈ જશે 3 થઈ જશે
આઈ થિંક તમને ખબર પડી હશે, હા કે ના? ઉપર નીચે તમે અથવા તે કામ કરી શકાય. અહીંયા આગળ તમે 10 થી 1 વડે ગુણો, 10 થી -1 વડે ગુણો. -1 વડે આને ગુણશો અને આને 10 થી +1 વડે ગુણશો. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. તો થીટા -27 અથવા કેલ્સીનો યુઝ કરી લેવું. 10 થી -3 ઉપર જાય તો કેટલા થઈ જશે? 1000. થીટા -27 આવે છે, 27 આ બાજુ આવે તો કેટલા થઈ જશે? 1000 + 27 એટલે આવે છે 1027 સેલ્સિયસ. સેલ્સિયસમાં જવાબ કેમ છે? કેમ કે આલ્ફા સેલ્સિયસમાં છે, આ સેલ્સિયસમાં છે, એટલે સેલ્સિયસમાં જવાબ આવશે. સિમ્પલ છે, ખાલી આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. જોઈ લેજો એકવાર, પછી આગળ વધીએ. ઓકે, હવે સ્વાધ્યાય 3.7 નંબરનો દાખલો છે, એમસીક્યુમાં પૂછાયો છે, બહુ જ સિમ્પલ છે, બરાબર ફટાફટ ધ્યાન આપજો. ચાંદીનો તાર આપેલો છે, ચાંદીનો તાર છે, એક બીજી એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ, ચાંદીનો જે તાર છે એની ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા બહુ જ સારી હોય છે. જો આપણા ઘરની અંદર ચાંદીના તારનું વાયરિંગ કરવામાં આવે તો લાઇટ બિલની અંદર ઘણો ઘટાડો થાય, પણ એવું કરી ના શકાય. ઓકે, એ વ્યવહારિક નથી. તો ચાંદીના તાર છે એનું સંદર્ભ તાપમાન, હવે અહીંયા શું આપેલું છે? 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓમ આપેલો છે. આ સંદર્ભ તાપમાન છે, સંદર્ભ તાપમાને અવરોધ આપેલો છે. તો 100 સેલ્સિયસ તાપમાને અવરોધ આટલો છે, તો 4-4 વસ્તુ આપેલી છે. શોધવાનું શું છે? જે ચાંદીનો તાર છે એટલે કે સિલ્વરનું જે મટીરિયલ છે એની આપણે આલ્ફા શોધવાનું છે. હવે આલ્ફા એટલે શું? અવરોધકતાનો તાપીય ગુણાંક, અવરોધકતાનો તાપીય ગુણાંક. અહીં સેલ્સિયસમાં છે એટલે 100% જવાબ સમા આવશે, સેલ્સિયસ ઇન્વર્સમાં આવશે. સૂત્ર કયું આવશે તમને બધાને ખબર પડશે, અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. સૂત્ર કયું છે? આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસમાં 1 + α થીટા -θ 0. ઓકે, ડન. આપણે શોધવાનું છે આલ્ફા. ચલો કિંમતો ઝડપથી મૂકીશું. આપણે આર થીટાની કિંમત કેટલી આપેલી છે? 2.7 આપેલી છે. આર થીટા 0 કેટલો આપેલો છે? 2.1 આપેલો છે. 1 + α શોધવાનું છે. થીટા કેટલો આપેલો છે? 100 આપેલો છે. થીટા 0 કેટલું આપેલું છે? 27.5 આપેલું છે. ઓકે, વેરી ગુડ. હવે અહીંયા આપણે ભાગાકારમાં કરીશું તો 2.7 ભાગ્યા શું આવે છે? 2.1. પછી અહીંયા આવે છે 1 + α. 100 માંથી તમે 27 માઇનસ કરી નાખો તો કેટલા આવશે? 73 આવશે. એમાંથી 0.5 માઇનસ કરી નાખો તો મતલબ આવે છે 72. કેટલા આવે છે? અહીંયા આવશે 5. સમજણ પડી જશે. પહેલા 27 ઓછા કરી નાખો, પહેલા 25 ઓછા કરો, 75 આવશે, 2 ઓછા કરો 73 આવશે, 0.5 ઓછા કરો તો 72.5 આવશે. હવે અહીંયા તમે 27/10, 21/10, 10 ઉડી જશે એટલે શું આવશે? 27/21 આવે છે. 27નો મતલબ કેટલા થાય? આપણે એક કામ કરી શકીએ, કેલ્સીનો ડાયરેક્ટ યુઝ કરી નાખીએ, ઝડપથી જવાબ આવે. 2.7/2.1 તો આન્સર આવે છે 1.2857. પછી 1 ના બાજુ લઈએ તો -1 થઈ જશે. આલ્ફા અહીંયા 72 કેટલા છે? 5. -1 કરો એટલે શું આવે? 0.2857/72.5 આવે છે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો 0.2857/72.5 કરો તો આન્સર આવે છે 0.00394. ઓકે, તો હવે અહીંયા તમે લખી શકો સેલ્સિયસ ઇન્વર્સ, ધીસ ઇઝ આન્સર. પણ આપણે થોડું વ્યવસ્થિત લખીએ, 1, 2 અને 3. તો 3.94 × 10⁻⁴ શું આવશે? 3 સેલ્સિયસ ઇન્વર્સ. સેલ્સિયસ ઇન્વર્સ કેમ છે? કેમ કે અહીંયા સેલ્સિયસમાં છે એટલા માટે. તો આ 1 માર્ક્સ તો એમસીક્યુમાં પૂછી શકાય, તો 2 માર્ક્સ તો દાખલ પણ પૂછી શકાય. ધ્યાન આપજો, આગળ વધીશું. ઓકે, હવે આ ટોપિકનો લાસ્ટ દાખલો જે આપણી એનસીઆરટી બુકમાં છે, સ્વાધ્યાયનો 3.8 નંબરનો. હું કઈ રીતે તમને ચલાવી રહ્યો છું, જે ટોપિક ચલાવી રહ્યો છે એના દાખલા પણ આપણે ફિનિશ કરી રહ્યા છે. છેલ્લો દાખલો છે પણ બહુ સમજવા જેવો દાખલો છે, ધ્યાન આપજો. નિક્રોમનો તાર છે, તમને ખબર છે ટોસ્ટરમાં યુઝ થતો. હવે આની અંદર સ્ટોરી જબરજસ્ત આપી છે, આ બધા દાખલાઓ કરતાં થોડો અલગ છે. ઓમનો નિયમ 2 વખત વાપરવાનો છે, પ્રારંભમાં અને સંતુલન સમયે. આનો મતલબ શું? પ્રારંભ એટલે શું? જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ ત્યારે, હવે સ્વિચ ચાલુ કરીએ ત્યારે ઓરડાનું જેટલું તાપમાન હશે એટલું જે ટોસ્ટર અથવા તો એ તારનું તાપમાન હશે, રાઈટ? તો એ સમયે તાપમાન છે 27 સેલ્સિયસ, એ ઓરડાનું તાપમાન છે એટલું જે તારનું છે.
એ સમયે સ્વિચ ચાલુ કરી ત્યારે 230 વોલ્ટ આપે, એ સમયે જે કરંટ પસાર થાય છે 3.2 એમ્પિયર છે, ઓકે, તો એ સમયે અવરોધ કેટલો છે એ આપેલો નથી, એ આપણે જાતે શોધવું પડશે. તો એ રીતે શોધી શકાય. ઓહ્મનો નિયમ, ઓહ્મનો નિયમ તમને બધાને ખબર છે, વી બરાબર શું આવે, આયન, તો આર બરાબર શું આવે, વી અપોન આઈ, વી અપોન આઈ, તો વી અપોન આઈ વન કર્યું છે મેં, તો વી ની કિંમત કેટલી છે 230, આઈ વન ની કિંમત કેટલી છે 3.2. આનો જવાબ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો 230 ભાગ્યા 3.2 તો જવાબ આવે છે 71.875, 71.875 ઓમ, આટલો જવાબ આવે છે. તો બીજી વસ્તુ, ધીમે ધીમે ધારો કે કરંટ ચાલુ જ રહે એટલે તાપમાન વધશે. હવે સંતુલન સ્થપાય છે, જ્યારે તાપમાનનું સંતુલન સ્થપાઈ જાય છે ત્યારે સંતુલન સ્થપે 230 વોલ્ટ તો એ નથી, વોલ્ટેજ તો એના જ રહેશે. હવે જેમ જેમ ગરમી ઉત્પન્ન થશે ટોસ્ટરમાં એમ એમ એનું તાપમાન વધતું જશે. તાપમાન વધે એટલે શું થશે, અવરોધ વધે છે. અવરોધ વધશે, કેમ અવરોધ વધે એના વિશેની સ્ટોરી આપણે પછી કરીશું. કે ધાતુ છે, એક વાક્ય યાદ રાખજો, કોઈ પણ ધાતુ છે અથવા કોઈ પણ મિશ્ર ધાતુ છે એની અંદર જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થાય છે. કેમ, એની પ્રોસેસ આપણે પછી સમજીશું. તો વિદ્યુત પ્રવાહ છે, અવરોધ વધે એટલે વિદ્યુત પ્રવાહ ઘટે છે. તો સંતુલન સમયે વી અને આઈ તમને આપેલા છે, ઓકે, વી તો એના છે, હવે આઈ છે આઈ. તો અહીંયા આગળ તમે જુઓ તો અવરોધ કેટલો થાય, સંતુલન સમય અવરોધ આપણે શોધી શકીએ. ઓમનો નિયમ વી અપોન આઈ આગળ કરી રીતે છે 230 અને આઈ ની જગ્યાએ 2.8 લખે. તો અહીંયા ભાગાકાર કરો 230 ભાગ્યા 2.8 તો જવાબ આવે છે 82.14. 142 છે પણ પાછળ 8 છે એટલે 143 લખી શકાય, 143 ઓમ છે, ઓકે. તો હવે તમારે સંતુલન સમયે જે તાપમાન હશે એ તમારે શોધવાનું છે. આલ્ફા તમને ગીવન છે, આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કરવાનું શું છે. તો મને એક વસ્તુ સમજો પડે, બે વખત ઓમનો નિયમ વાપર્યો, હવે તમે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ વાપરો. તો એનું સૂત્ર શું છે તમને બધાને આવડે છે, આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આમાં બધી કિંમત તમને ખબર છે, આર થીટાની કિંમત આપણે શોધી નાખી 82.143, આર થીટા 0 કેટલા છે 71.875 છે, પછી 1 પ્લસ આલ્ફા કેટલા છે 1.70 ગુણ્યા 10^-4, થીટા કેટલા છે શોધવાના છે, થીટા 0 કેટલા છે 27 છે. 27 કેમ લખેલા છે એનું રીઝન, આલ્ફા છે એ સેલ્સિયસમાં આપેલા છે એટલા માટે પેલું પણ સેલ્સિયસમાં જ રાખેલું છે, થીટા 0. હવે અહીંયા ભાગાકારમાં જશે તો 82.143 ભાગ્યા 71.875 ઇઝ ઇક્વલ ટુ 1 + 1.70 ઇન્ટુ 10^-4 બ્રેકેટમાં થીટા -27, ઓકે. 1 ને તમે આ બાજુ લઈ દો તો 82.143 / 71.875 - 1 અને અપોન આ પણ ભાગાકારમાં લઈ દઈએ 1.70 × 10^-4 ઇઝ ઇક્વલ ટુ થીટા -27, ઓકે. તો આનું આપણે ફિનિશ કરી નાખીએ, જોઈએ આન્સર શું આવે છે. ગણતરી કોઈ પણ રીતે કરી શકાય, 82.143 ભાગ્યા 71.875, ઓકે, બંનેનો ભાગાકાર આવે છે 1.142 ની આજુબાજુ, પછી માઇનસ 1 કરશો, ઓકે, તો 0.1428 આવે છે, પછી ભાગાકારમાં 1.70 લખશો, ઓકે, તો જવાબ આવે છે 0.0840, એટલે 840 છે, 0.0840 અને હતું કંઈક 840 અને પાછળ કંઈક 3 છે, આ 10^-4 ઉપર આવે એટલે 10^+4 થઈ જાય, થીટા -27, 10^4 આને આપી દો તો 1, 2, -4 ઉપર આવે એટલે +4 થયો, 1, 2, 3, 4 એટલે 840.3, પછી ઇઝ ઇક્વલ ટુ થીટા -27, એટલે તમને એટલી ખબર પડે 27 આ બાજુ હવે તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય, તો 840.3 એમાં 27 તમે ઉમેરી દો એટલે તમારો જવાબ આવશે, 40 માં 20 ઉમેરો તો કેટલા થાય 60, એટલે આવશે જવાબ તમારો 867.3 સેલ્સિયસ, આટલો જવાબ તમારો આવવો જોઈએ. આન્સર કરેક્ટ છે, એક વખત આપણે ચેક કરી લઈએ, બરાબર છે. 800 આની અંદર જવાબ આપેલો છે મેં પેમ્પલેટમાં, 868.2 આપેલો છે. હવે એનું રીઝન એવું હશે
તેવી મેં તમને આખી ગણતરી છે કદાચ 14 સુધી લીધેલી હશે. 100 ને રાઈટ એ રીતે જ કરેલું છે. એક વખત તમે જોઈ લેજો. બાકી એપ્રોક્સિમેટલી આન્સર એકદમ પરફેક્ટ છે. તો આઈ થિંક આ દાખલાની અંદર પણ તમને ખબર પડી ગઈ છે, વી અને આઈ આપેલો છે. તો એના પરથી તમે પહેલા આર થીટા શોધી નાખો. ઓમનો નિયમ વી અને આઈ આપેલો છે, આર થીટા શોધી નાખો. થીટા ઝીરો ખબર છે, થીટા શોધવાનું છે, આલ્ફા આપેલું છે. આ સૂત્ર લખો. ગણતરી કોઈ પણ રીતે કરી શકાય, પણ આપણે કામ કરીશું બધાની અંદર એક ફોર્મેટ ફિક્સ કરી નાખી કે જે શોધવાનું છે, જે શોધવાનું છે એ તમારે, એ તમારે છેલ્લે લાવી દેવાનું. બરાબર છે? એટલે થીટાને તમારે કરતા બનાવી દેવાનું, બાકી બધાને આ બાજુ ફેંકી દેવાના અને એક સાથે જ ગણતરી કરવાની. એટલે એક સાથે ગણતરી કરવાથી ફાયદો શું થશે કે પોઈન્ટ તમારે શું કે રાઉન્ડ ઓફ નહીં કરવા પડે, એટલે એકદમ પરફેક્ટ જવાબ આવશે. આઈ થિંક તમે સમજો છો. બરાબર છે? ઓકે, તો દાખલો અહીંયા પૂરો થાય છે, જોઈ લેજો. તો આ ટોપિક આપણો છે આ રીતે. મતલબ કે ટૂંકમાં આપણો ટોપિક નંબર જે 5 હતો, ટોપિક નંબર 4 પણ આ વિડીયોમાં પતી ગયો, અને ટોપિક નંબર 5 છે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, એનું સૂત્ર અને એના બધા જ દાખલા આપણે પૂરા થયા. તો તમે આ ચેનલને મતલબ કે સબસ્ક્રાઇબ કરવાનું અને PDF છે એ મતલબ કે ટેલિગ્રામમાં ફિઝિક્સ સ્ટાર ઉપરથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, અને એના ઉપરથી નોટ બનાવી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે મળીશું.